નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 તરંગોના કેટલા ઉદાહરણો જોવાના છીએ. બરાબર, તો સૌપ્રથમ આપણે જોઈએ ઉદાહરણ નંબર 15.1. જો ટેક્સ્ટ બુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે તરંગ ગતિના કેટલા ઉદાહરણો નીચે આપેલા છે. દરેક કિસ્સામાં તરંગ ગતિ લંબગત સંગત કે બંનેનું સંયોજન છે તે જણાવો. બરાબર, રકમમાં આપણને શું કીધું છે? તરંગ ગતિના કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે. દરેક કિસ્સામાં તરંગ ગતિ લંબગત છે, સંગત છે કે પછી લંબગત અને સંગત બંનેનું સંયોજન છે એ આપણે કહેવાનું છે. તો એમાં આપણને પ્રશ્ન નંબર એ પૂછેલો છે કે લાંબી સંગત સ્પ્રિંગમાં સ્પ્રિંગનો એક છેડો બાજુમાં સ્થાનાંતરિત કરતા ઉદ્ભવતી બળની ગતિ. બરાબર છે, આપણી પાસે કોઈ એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ છે. સ્પ્રિંગના એક છેડાને આપણે દ્રઢ આધાર સાથે જડિત કરી દઈએ અને બીજા મુક્ત છેડાને આપણા હાથમાં પકડી અને એ મુક્ત છેડા પાસે આપણે સાઇન આકારનો વિક્ષોભ ઉત્પન્ન કરીએ તો સ્પ્રિંગમાં લંબગત તરંગો ઉત્પન્ન થશે. કેવા તરંગો ઉત્પન્ન થશે? લંબગત તરંગો. બરાબર, કારણ કે સ્પ્રિંગના મુક્ત છેડા પાસે આપણે સાઇન આકારનો વિક્ષોભ આપીએ તો સ્પ્રિંગના ઘટક કણો એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર અને નીચે દોલનો કરશે અને એના કારણે જે વિક્ષોભ ઉત્પન્ન થાય છે એ વિક્ષોભ ધન એક્સ અક્ષની દિશામાં પ્રસરણ પામશે. એટલે સ્પ્રિંગના ઘટક કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ થતા હોવાથી સ્પ્રિંગમાં ઉત્પન્ન થતા તરંગો એ કેવા છે? લંબગત તરંગો. બીજું, હવે સ્પ્રિંગના એક છેડાને તમે દ્રઢ આધાર સાથે બાંધી અને બીજો જે મુક્ત છેડો છે એને તમે ખેંચીને છોડી દો અથવા તો મુક્ત છેડાને તમે દબાવી અને છોડી દો તો સ્પ્રિંગના જે ઘટક કણો છે એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આગળ અને પાછળ દોલનો કરશે. તો આવી સ્થિતિમાં સ્પ્રિંગમાં ઉત્પન્ન થતા જે તરંગો છે એ કેવા હશે? સંગત તરંગો. તો તથા આપણે લખીએ સંગત. બરાબર, તો સ્પ્રિંગની અંદર લંબગત અને સંગત એમ બંને પ્રકારના તરંગો ઉત્પન્ન કરી શકાય. ક્લિયર? ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે પ્રવાહી ભરેલા નળાકારમાં પિસ્ટનને આગળ પાછળ ખસેડતા ઉદ્ભવતા તરંગો. પ્રશ્ન નંબર બી, પ્રવાહી ભરેલું આપણી પાસે એક નળાકાર છે. નળાકારનો જે ખુલ્લો છેડો છે ત્યાં આગળ પિસ્ટન રાખેલો છે. એ પિસ્ટનને આપણે અંદર અને બહાર ધકેલીએ. બરાબર છે, તો નળાકારની અંદર જે તરંગો ઉત્પન્ન થશે એ સંગત તરંગો ઉત્પન્ન થશે. કેવા તરંગો ઉત્પન્ન થશે? સંગત. બરાબર છે, આપણે આવું એક ઉદાહરણ થિયરીની અંદર જોયું હતું. બરાબર, એક નળાકારની અંદર હવા ભરેલી છે અને ખુલ્લો જે છેડો છે ત્યાં આગળ પિસ્ટન રાખેલો છે. પિસ્ટનને આપણે અંદર અને બહાર ધકેલીએ તો પિસ્ટનની અંદર સંઘનન અને વિઘનનની એક શ્રેણી રચાય. બરાબર, એટલે પાણી ભરેલા નળાકારમાં જો આપણે પિસ્ટન રાખી અને પિસ્ટનને અંદર અને બહાર ધકેલીએ તો પાણી ભરેલા નળાકારની અંદર જે તરંગો ઉત્પન્ન થાય છે એ કેવા તરંગો છે? સંગત તરંગો છે. બરાબર, ત્યાર પછી આપણને આપેલો છે પ્રશ્ન નંબર સી, એની અંદર શું કીધું છે? પાણીમાં તરતી મોટર બોટથી ઉદ્ભવતા તરંગો. પાણીમાં એક મોટર બોટ તરે છે. મોટર બોટ જ્યારે પાણી ઉપર હશે ત્યારે મોટર બોટ દ્વારા પાણી ઉપર બળ લાગશે જેના કારણે પાણીના અણુઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરશે? ઉપર અને નીચે દોલનો કરશે જેના કારણે પાણીમાં સંગત તરંગો ઉત્પન્ન થશે. કેવા તરંગો? સંગત તરંગો. તથા બોટ જ્યારે ગતિ કરે ત્યારે બોટની પાછળ અને બોટની આગળના ભાગમાં જે પાણીના તરંગો ઉત્પન્ન થશે એ લંબગત તરંગો હશે. બરાબર, એટલે તથા કરીને આપણે લખીએ લંબગત. સમજાય છે ને? પાણીની ઉપર જ્યારે બોટ હોય ત્યારે બોટનું બળ એ કોના ઉપર લાગશે? પાણી ઉપર. બરાબર, એટલે પાણીના અણુઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર અને નીચે દોલનો કરશે. બરાબર, અને
જે દિશામાં કણો દોલનો કરે છે એ જ દિશામાં તરંગનું પ્રસરણ થશે તેથી સંગત તરંગો ઉત્પન્ન થાય અને બોટ જ્યારે ચાલતી હોય ત્યારે બોટની પાછળથી આવતું પાણી અને બોટની આગળના પાણી એમાં જે તરંગો ઉત્પન્ન થાય છે એ લંબગત તરંગો છે ક્લિયર ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન નંબર ડી પૂછેલો છે કે કંપન કરતા ક્વાર્ટઝ સ્ફટિકથી હવામાં ઉદ્ભવતા અલ્ટ્રાસોનિક એટલે કે પરાશ્રાવ્ય તરંગો હવે આનો જવાબ આપણને ડાયરેક્ટ મળી જાય અલ્ટ્રાસોનિક અથવા તો પરાશ્રાવ્ય તરંગો એટલે એ એક ધ્વનિના તરંગો છે અને આપણને ખબર છે કે હવામાં માત્ર ને માત્ર સંગત તરંગોનું જ પ્રસરણ થઈ શકે છે લંબગત તરંગોનું પ્રસરણ હવામાં થઈ શકતું નથી બરાબર છે એટલે અલ્ટ્રાસોનિક તરંગો ધ્વનિના તરંગો હોવાથી એ જે તરંગો છે એવા હશે સંગત તરંગો છે બરાબર તો ઉદાહરણ નંબર 15.1 ની અંદર આપણને ચાર તરંગોની ગતિના ઉદાહરણો આપેલા છે એ ચારે ચારના કેવા પ્રકારના તરંગો ઉત્પન્ન કરશે એ અહીંયા આપણે જવાબ આપી દીધા જોઈ લો એક વખત ત્યાર પછી આગળ આપણે ઉદાહરણ નંબર 15.2 ગણીએ હવે આપણે ઉદાહરણ નંબર 15.2 ગણીએ જો ટેક્સ્ટ બુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે એક દોરી પર પ્રસરતું તરંગ yxt બરાબર 0.005 sin 80x-3t વડે દર્શાવાય છે જેમાં સંખ્યાત્મક અચળાંકો SI એકમોમાં આપેલા છે એટલે કે જે આપણને કંપ વિસ્તાર આપેલો છે એ 0.005 મીટર છે ત્યાર પછી તરંગ સદિશ અથવા તો તરંગ સંખ્યા જે આપેલી છે k બરાબર 80 રેડિયન પર મીટર અને કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 3 રેડિયન પર સેકન્ડ છે તરંગોના a કંપ વિસ્તાર b તરંગ લંબાઈ અને c આવર્તકાળ તથા આવૃત્તિ શોધો x બરાબર 30 સેન્ટીમીટર અને t બરાબર 20 સેકન્ડ સમયે તરંગનું સ્થાનાંતર પણ આપણે શોધવાનું છે બરાબર તો આપણને જે તરંગનું સમીકરણ આપેલું છે એને આપણે સંગત તરંગના વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ બરાબર છે તો રકમમાં જે ડેટા આપેલો છે એ ડેટા મેં અહીંયા લખેલો છે તરંગ સમીકરણ આપણને કયું આપેલું છે તો કે yxt બરાબર 0.005 sin 80x-3t આ સમીકરણની અંદર જે અચળાંકો આવે છે એની કિંમત આપણને SI એકમોમાં આપેલી છે આપણે શોધવાનું છે કંપ વિસ્તાર તરંગ લંબાઈ આવર્તકાળ તથા આવૃત્તિ અને છેલ્લું આપણે શોધવાનું છે x બરાબર 30 સેન્ટીમીટર અને t બરાબર 20 સેકન્ડ સમયે તરંગનું સ્થાનાંતર બરાબર તો સૌપ્રથમ આપેલું જે તરંગ સમીકરણ છે yxt બરાબર 0.005 sin 80x-3t ને સંગત તરંગના વ્યાપક સમીકરણ કયું હતું yxt બરાબર સ્મોલ a sin kx-ωt સાથે સરખાવતા તો આપણને કંપ વિસ્તાર મળી જશે કંપ વિસ્તાર ચલો આ સમીકરણને આપણે આની સાથે સરખાવીએ તો કંપ વિસ્તાર a બરાબર શું લખી શકાય 0.005 બરાબર કંપ વિસ્તાર a બરાબર 0.005 અને SI એકમ કયો આવશે મીટર તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો ત્યાર પછી બીજું હવે આને તમે આની સાથે સરખાવો તો k બરાબર કેટલા આવશે 80 આવશે બરાબર તો આપણે લખીએ તરંગ સદિશ k બરાબર 80 એકમ શું છે તો કે રેડિયન પર મીટર હવે આપણે સૂત્ર ભણી ગયા તરંગ સદિશ અથવા તો તરંગ સંખ્યાનું k બરાબર શું થાય 2 પાઈ ના છેદમાં લેમ્ડા તો અહીંયા k બરાબર આપણે મૂકીએ 2 પાઈ છેદમાં લેમ્ડા બરાબર 80 લેમ્ડા છે એને આપણે સૂત્રનો કર્તા કરવો છે તો શું લખાશે
2 पाई ना छेद में 80 बराबर लैम्डा। तो आपने पाई की कीमत मुकी दी है 2 गुणा 3.14 भागिया 80 बराबर लैम्डा। तो लैम्डा बराबर 2 गुणा 3.14 भागिया तमे 80 करसो तो जवाब आवशे 0.0785 0.0785 मीटर। आने तमारे पॉइंट माथी आंकड़ा मा फेरवी नाखे तो ए जवाब आवशे 7.85 सेंटीमीटर आवशे, बराबर छे। अथवा तो 7.85 गुणा 12 10 नी माइनस 2 घात मीटर। तो आ आपने जवाब मळी गयो तरंगम। ત્યાર પછી બીજો આપણે શોધવાનું છે આવર્તકાળ। હવે આપણી પાસે કોણીય આવૃત્તિ ઓમેગા એનું મૂલ્ય કેટલું છે તો કે 3 રેડિયન પર સેકન્ડ। તો c કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર કેટલું આપેલું છે આપણને 3 રેડિયન પર સેકન્ડ। ખબર પડે ને આ સમીકરણને આપણે આની સાથે સરખાવીએ તો ઓમેગા બરાબર કેટલા છે 3 રેડિયન પર સેકન્ડ SI એકમ છે। હવે ઓમેગા બરાબર તો શું થાય 2 પાઈ ના છેદમાં t, ઓમેગા બરાબર 2 પાઈ ના છેદમાં t બરાબર 3। આપણે શોધવાનો છે આવર્તકાળ તો t ને સૂત્રનો કર્તા બનાવીએ તો t બરાબર શું લખાશે તો કે 2 પાઈ ના છેદમાં 3। તો t બરાબર 2 ગુણ્યા 3.14 ભાગ્યા 3। તો t બરાબર આનું તમે સાદું રૂપ આપશો તો જવાબ આવશે 2.09 સેકન્ડ 2.09 સેકન્ડ, બરાબર। તો આ આપણને મળી ગયો આવર્તકાળ। સાથે સાથે આપણે આવૃત્તિ પણ શોધવાની છે તો આવર્તકાળ અને આવૃત્તિ બંને એકબીજાના વ્યસ્ત છે। તો આપણે આવૃત્તિ ન્યુ બરાબર 1/t લખી શકીએ, બરાબર। તો આવૃત્તિ ન્યુ બરાબર 1/t ની કિંમત કેટલી છે 2.09। તો ન્યુ બરાબર એનું તમે સાદું રૂપ આપો એટલે 0.478 આવશે, 0.478 એકમ કયો આવશે હર્ટ્ઝ, બરાબર। તો આ ત્રણે ત્રણ પ્રશ્નના આપણને જવાબ અહીંયા મળી ગયા। હવે આપણે x બરાબર 30 સેન્ટીમીટર x બરાબર 30 સેન્ટીમીટર અને t બરાબર કેટલી સેકન્ડ છે 20 સેકન્ડ સમયે તરંગનું સ્થાનાંતર y શોધવાનું છે। તો y બરાબર શું લખાશે સૂત્ર આપણી પાસે છે, કયું સૂત્ર છે તો કે સંગત તરંગ a sin kx minus omega t, બરાબર। સંગત તરંગનું વ્યાપક સમીકરણ છે, a ની કિંમત આપણી પાસે છે, k છે, x છે, omega અને t બધી વેલ્યુ છે, કિંમત મૂકી અને સાદું રૂપ આપીએ તો y બરાબર a ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે 0.005 into sin k ની કિંમત કેટલી છે તો k ની કિંમત છે 80 into x, x કેટલું છે 30 minus omega, omega ની વેલ્યુ આપણી પાસે છે 3 અને t ની કિંમત છે 20, બરાબર। બધી કિંમતો આપણે અહીંયા મૂકી દીધી, સાદું રૂપ આપીએ y બરાબર 0.005 into sin 8 તેરી કેટલા થાય 24, બરાબર છે। એટલે એ આપણી પાસે મળશે, ઓકે। અહીંયા x ની કિંમત આપણને સેન્ટીમીટરમાં આપેલી છે, બરાબર 30 સેન્ટીમીટર, એને આપણે મીટરમાં ફેરવવી હોય તો કેટલા લખી શકીએ અહીંયા 30 ની જગ્યાએ 0.3। આ એક ખાસ ધ્યાન રાખજો, શું કહ્યું તો કે અહીંયા આપણને 30 સેન્ટીમીટર આપેલું છે એને આપણે શેમાં ફેરવવું મીટરમાં, એટલે શું લખાય 0.3 મીટર, કારણ કે બધા એકમો આપણે મીટરમાં લીધા છે
તો સ્થાન પણ આપણે મીટરમાં લઈ લઈએ. હવે આનો આપણે સાદુરૂપ આપીએ એટલે આનો જે ગુણાકાર છે એ આવશે 24. કેટલો આવશે? 24 બરાબર 80 ગુણ્યા 0.3 કરો એટલે 24 માઈનસ 3 દૂ 6 એટલે આ આવશે 60 બરાબર. 24 માંથી તમે 60 બાદ કરો તો જવાબ આવશે માઈનસ 36. તો y બરાબર 0.005 sin કૌંસમાં માઈનસ 36. હવે અહીંયા ખાસ સમજવા જેવું છે, આ જે 36 ખૂણાનું માપ આપેલું છે એ આપણને રેડિયનમાં છે. સેમાં આપેલું છે? રેડિયનમાં આપેલું છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ સમજી લેજો કે અહીંયા sin સાથે જે ખૂણો આપેલો છે 36 એ રેડિયનમાં છે અને ખૂણાનું માપ કેવું છે? ઋણ છે. હવે આપણે ખૂણાનું માપ છે એ ધન જોઈએ છે, એટલા માટે આ માઈનસ 36 ની અંદર આપણે 12 પાઈ ઉમેરીશું બરાબર. તો આપણને આ જે sin નો ખૂણો ઋણ આપેલો છે એ કેવો મળશે? ધન મળી જશે બરાબર. તો આપણે અહીંયા લખીએ કે y બરાબર 0.005 sin માઈનસ 36 પ્લસ કેટલા કરવાના છે? 12 પાઈ. શું કામ અહીંયા આપણે 12 પાઈ ઉમેર્યા? તો કે અહીંયા જે ખૂણો આપેલો છે એ સેમાં આપેલો છે? માઈનસમાં. હવે આ ખૂણાનું માપ જો આપણે ધન કરવું હોય તો અહીંયા આપણે કેટલા ઉમેરવા પડશે? 12 પાઈ. હવે આપણને પ્રશ્ન એક એવો થાય કે અહીંયા 12 પાઈ જ શું કામ ઉમેર્યા? તો આપણે જાણીએ છીએ એકમ વર્તુળ પરથી કે sin વિધેય એ આવર્તીય વિધેય છે બરાબર છે, અને sin એ પોતાની કિંમતોનું પુનરાવર્તન દર 2 પાઈ જેટલા ખૂણાએ કરે છે બરાબર છે. sin 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, 10 પાઈ, 12 પાઈ આ બધાની કિંમતો કેવી છે? એક સરખી. એમાંથી 12 પાઈ એક એવા છે કે જેની કિંમત 36 ની નજીક આવે છે બરાબર. 12 ગુણ્યા પાઈ, પાઈ ની કિંમત તમે 3.14 મૂકો તો 12 ગુણ્યા 3.14 એ જે જવાબ મળે છે એ આવશે 37.68, અને 37.68 એ 36 ની નજીકની કિંમત છે બરાબર. એટલા માટે અહીંયા આપણે માઈનસ 36 ની અંદર 12 પાઈ ઉમેરીએ છીએ. જો તમે 10 પાઈ ઉમેરો તો 10 પાઈ ની કિંમત એ તમને લગભગ 31 પોઈન્ટ સમથિંગ મળશે, અને આ 31 પોઈન્ટ સમથિંગ જે જવાબ મળે છે એ 36 કરતા નાના છે. તો માઈનસ 36 માં તમે 31 પોઈન્ટ સમથિંગ કંઈક ઉમેરો તો જવાબ તો માઈનસ જ રહેવાનો છે. આપણે તો પ્લસ જોઈએ છે, તો પ્લસ ખૂણો મેળવવો હોય તો હંમેશા માઈનસ 36 કરતા મોટી કિંમત એમાં ઉમેરવી પડે, અને એ એવી કિંમત ઉમેરવાની કે જે sin સાથે આવર્તીય હોય અને બીજું કે જે 36 ની નજીકની હોય. તો 12 પાઈ એક એવી કિંમત છે કે જે આવર્તીય પણ છે અને 36 ની નજીકની કિંમત છે બરાબર. એટલા માટે આપણે માઈનસ 36 માં 12 ઉમેરેલા છે. જુઓ હવે આગળ y બરાબર 0.005 sin માઈનસ 36 પ્લસ 12 ગુણ્યા પાઈ એટલે કેટલા આવશે? તો કે 37.68 બરાબર. તો y બરાબર 0.005 sin 37.68 માઈનસ 36 એટલે 1.68. હવે આ 1.68 એ તો રેડિયનમાં છે. રેડિયનમાંથી આપણે ડિગ્રીમાં ફેરવવું હોય તો આપેલા ખૂણાના માપને 180 ના છેદમાં પાઈ વડે ગુણવા. તો y બરાબર 0.005 sin 1.68 ગુણ્યા 180 છેદમાં પાઈ બરાબર છે. રેડિયનમાંથી આપણે શેમાં ફેરવા? ડિગ્રીમાં. હવે આનું તમે સાદુરૂપ આપશો તો એ જવાબ તમને 96 પોઈન્ટ સમથિંગ મળશે. તો આપણે 0.005 sin એપ્રોક્સિમેટલી 97 ડિગ્રી લખીએ છીએ. કેટલા લખીએ છીએ? 97 ડિગ્રી બરાબર છે. અને y બરાબર 0.005 sin 97 ની જે કિંમત છે એ તમને 0.99 સમથિંગ મળે છે બરાબર. અને 0.005 ગુણ્યા 0.99 એટલે આ નિયરલી અબાઉટ એક જ થાય. તો એની સાથે તમે 0.05 ગુણશો તો જવાબ તમને 0.005 મીટર જ મળશે બરાબર છે. તો આ થઈ ગયું તમારું સ્થાનાંતર બરાબર. તો ઓલ ઓવર દાખલો ઈઝી છે, પણ ખાલી તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે
અહીંયા ખૂણો માઈનસ આપેલો છે એને પ્લસ માં ફેરવવા માટે આપણે માઈનસ 36 માં પ્લસ 12 પાઈ ઉમેરેલા છે અને 12 પાઈ ઉમેરવાનું રીઝન એ છે કે sin વિધેય એ આવર્તીય વિધેય છે sin પોતાની કિંમતોનું પુનરાવર્તન દર 2 પાઈ જેટલા ખૂણાએ કરે છે બરાબર અને 12 પાઈ એટલા માટે ઉમેર્યા કે 12 પાઈ ની જે કિંમત છે એ 36 ની એકદમ નજીકની આવે છે બરાબર છે તો આ થઈ ગયો ઉદાહરણનો દાખલા નંબર 15.2 જોઈએ વ્યવસ્થિત ત્યાર પછી આપણે આગળ જઈએ હવે આપણે ઉદાહરણ નંબર 15.3 ગણીએ જો ટેક્સ્ટબુક માં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે એક સ્ટીલના તારની લંબાઈ 0.72 મીટર અને તેનું દળ 5×10⁻³ કિલોગ્રામ છે બરાબર સ્ટીલના તારની લંબાઈ L = 0.72 મીટર અને સ્ટીલના તારનું દળ M = 5×10⁻³ કિલોગ્રામ ત્યાર પછી આગળ રકમમાં કીધું છે જો તાર 60 ન્યૂટનના તણાવ હેઠળ હોય તો તાર પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે તાર પર લાગતો તણાવ બળ આપણને આપેલું છે તાર પર લાગતું તણાવ બળ T = 60 ન્યૂટન આપેલું છે બરાબર આપણે શોધવાનું છે તાર પર લંબગત તરંગની ઝડપ V = કેટલી હશે એ આપણે શોધવાનું છે તો અહીંયા રકમમાં આપણને તારની લંબાઈ અને તારનું દળ આપેલું છે તો તારની લંબાઈ દીઠ એનું દળ કેટલું હશે એ આપણે જોઈ લઈએ તારની લંબાઈ દીઠ દળ એને આપણે સેના વડે દર્શાવીએ છીએ મ્યુ વડે અથવા તો આપણે એમ કહી શકીએ કે તારની રેખીય દળ ઘનતા એને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ અને એના બરાબર સૂત્ર શું થાય તો કે તારનું દળ છેદમાં તારની લંબાઈ તારનું દળ આપણને કેટલું આપ્યું છે 5×10⁻³ અને છેદમાં લંબાઈ આપણને 0.72 આપેલી છે તો આનું તમે સાદું રૂપ આપો તો તમને મ્યુ બરાબર મળશે 6.9×10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર તો આ આપણને તારની લંબાઈ દીઠ દળ મળ્યું બરાબર છે હવે તાર પર લંબગત તરંગની ઝડપ લંબગત તરંગની ઝડપ તો લંબગત તરંગની ઝડપ શોધવા માટેનું સૂત્ર V = વર્ગમૂળમાં શું થશે તો કે T ના છેદમાં મ્યુ T એટલે તણાવ બળ અને મ્યુ એટલે રેખીય દળ ઘનતા બરાબર વર્ગમૂળમાં T T ની કિંમત આપણને કેટલી આપેલી છે 60 છેદમાં મ્યુ કેટલું મળ્યું 6.9×10⁻³ એના બરાબર હવે એનું સાદું રૂપ આપીએ તો આને આપણે આવી રીતે લખી શકીએ કે અહીંયા હું લખું છું 600 અને છેદમાં શું લખું છું તો કે 6.9 બરાબર 600 નહીં પણ માઇનસ 3 ઘાત છે અને ઉપર જવા દે તો પ્લસ 3 ઘાત એટલે આ 600 ની જગ્યાએ કેટલું થઈ જશે 6000 કારણ કે 10 ની 3 ઘાત એટલે 1000 થાય બરાબર તો 60×1000 = 6000/6.9 બરાબર હવે એનું તમે વર્ગમૂળ કાઢશો તો તમને જવાબ મળશે V = 0.325 0.325×10⁻² મીટર પર સેકન્ડ અથવા તો આપણે લખી શકીએ V = 3.25 બરાબર 2 ઘાત આને આપી દો તો V = 3.25 મીટર પર સેકન્ડ આ આપણને તાર પર લંબગત તરંગની ઝડપ મળી બરાબર છે તો સૌ પ્રથમ આપણે શું શોધવાનું તો કે તારની લંબાઈ દીઠ દળ બરાબર તો મ્યુ = m ના છેદમાં l અને લંબગત તરંગની ઝડપ v = વર્ગમૂળમાં t ના છેદમાં મ્યુ આ
આ બે સૂત્ર તમારે યાદ રાખવાના એટલે આખો એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય બરાબર તો આ થઈ ગયો ઉદાહરણનો દાખલા નંબર 15.3 જો લ્યો વ્યવસ્થિત ત્યાર પછી આપણે આગળ ઉદાહરણ નંબર 15.4 ગણીએ હવે આપણે ઉદાહરણ નંબર 15.4 ગણીએ જો ટેક્સ્ટ બુકમાં રકમ આપણને કંઈક આવી આપેલી છે પ્રમાણભૂત તાપમાને અને દબાણે હવામાંથી ધ્વનિના વેગનો અંદાજ મેળવો 1 મોલ હવાનું દળ 29·10⁻³ કિલોગ્રામ છે આપણને 1 મોલ હવાનું દળ કેટલું આપેલું છે 29·10⁻³ કિલોગ્રામ આપેલું છે બરાબર આપણે શું શોધવાનું છે તો કે પ્રમાણભૂત તાપમાને અને દબાણ હવામાંથી ધ્વનિના વેગનો અંદાજ મેળવવાનો છે તો આપણે લખીએ કે STPA STPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર તો STPA એટલે કે પ્રમાણભૂત તાપમાને પ્રમાણભૂત તાપમાનનું મૂલ્ય કેટલું છે તો કે T બરાબર 273 કેલ્વિન અને 1 વાતાવરણ દબાણે 1 વાતાવરણનું મૂલ્ય કેટલું તો કે T બરાબર 1.01 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણે 1 મોલ વાયુનું કદ કેટલા લીટર છે 22.4 લીટર છે અને 22.4 લીટર બરાબર 22.4 × 10⁻³ બરાબર તો STPA એટલે કે પ્રમાણભૂત તાપમાન T બરાબર કેટલું છે 273 કેલ્વિન અને 1 વાતાવરણ દબાણ P બરાબર 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર 1 મોલ વાયુનું કદ 22.4 લીટર છે અને એ લીટરને આપણે મીટર ક્યુબમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે એટલે કે 22.4 × 10⁻³ મીટર ક્યુબ હવે આપણે STPA વાયુની ઘનતા શોધીએ STPA વાયુની ઘનતા બરાબર 1 મોલ વાયુનું દળ છેદમાં STPA 1 મોલ વાયુનું કદ STPA 1 મોલ વાયુનું કદ ટૂંકમાં ઘનતા બરાબર દળના છેદમાં કદ તો STPA વાયુની ઘનતા બરાબર 1 મોલ વાયુનું દળ છેદમાં STPA 1 મોલ વાયુનું કદ બરાબર 1 મોલ વાયુનું દળ કેટલું આપણને આપેલું છે તો કે 29·10⁻³ કિલોગ્રામ છેદમાં 1 મોલ વાયુનું કદ કેટલું છે 22.4 × 10⁻³ તો ઘનતા આપણને કેટલી મળશે તો કે 1.2946 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આ આપણને ઘનતા રો અથવા તો રો ઝીરો વડે દર્શાવી તો આ શું મળી ગયું તો કે પ્રમાણભૂત તાપમાને અને દબાણે 1 મોલ વાયુની ઘનતા કેટલી છે 1.2946 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ થિયરીમાં આપણે આ ઘનતાના મૂલ્યનો ડાયરેક્ટ ઉપયોગ કર્યો બરાબર હવે આપણે હવામાં ધ્વનિના વેગનો અંદાજ મેળવવાનો છે તો આપણે લખીએ કે હવામાં ધ્વનિની ઝડપ શોધવા માટેના ન્યૂટનના સૂત્ર પરથી STPA કેટલા મોલ આપણને કીધો છે
तो के एक मोल एसटीपी ये वनी जड़ा सूत्र शुं थशे तो के वनी नी जड़ा v बराबर वर्गमूल मां p ना छेद मां रो अथवा तो रो जीरो आना बराबर p नी किंमत कितनी आपेली छे आपने तो के 1.01 गुणा 10 नी 5 का छेद मां रो नी किंमत आपने शुं मिली छे तो के 1.2946 आनु तमे सादु रूप आपो तो a तमने मळशे 280 मीटर पर सेकंड बराबर थ्योरी में पण आपने आ उदाहरण જોયેલું છે જ્યારે આપણે થ્યોરી ભણતા હતા એ વખતે થ્યોરી માં પણ આપણે આ જ કિંમત સાબિત કરેલી v બરાબર 280 મીટર પર સેકન્ડ ખરેખર પ્રાયોગિક મૂલ્ય કેટલું છે તો કે 331 જે પ્રાયોગિક મૂલ્ય કરતા કેટલા ટકા ઓછું છે તો કે 15% ઓછું છે બરાબર થિયરી એક વખત જોઈ લેજો હવામાં ધ્વનિની ઝડપ શોધવા માટેનું ન્યૂટનનું જે સૂત્ર મળ્યું હતું એ વાળી થિયરી સેમ બેઠે બેઠે અહીંયા આપણે સાબિત કરેલી છે બરાબર પહેલા આપણે સૂત્ર સાબિત કર્યું હતું અને ત્યાર પછી પ્રમાણભૂત તાપમાને અને દબાણે હવામાં ધ્વનિની ઝડપ કેટલી હશે એ કિંમત આપણે થિયરીમાં પણ જોઈ અને અહીંયા ઉદાહરણમાં પણ જોઈ લીધું અહીંયા ન્યૂટનના સૂત્ર મુજબ ધ્વનિનો વેગ v = 280 મીટર પર સેકન્ડ મળે પણ ખરેખર પ્રાયોગિક ધ્વનિના વેગનું મૂલ્ય કેટલું છે 331 મીટર પર સેકન્ડ તો અહીંયા આપણે ધ્વનિનો વેગ જે મળ્યો છે એ સાચા મૂલ્ય કરતાં 15% ઓછો મળે છે એટલે ન્યૂટને જે ધારણા જે પૂર્વધારણા આપેલી જે અનુમાન કરેલું એ તદ્દન કેવું છે ખોટું છે બરાબર તો આ થઈ ગયો ઉદાહરણ નંબર 15.4 તો આજના લેક્ચરના આ ચારે ચાર ઉદાહરણ વ્યવસ્થિત ગણી અને તૈયાર કરજો ન ખબર પડે ત્યાં પૂછી લેજો બરાબર નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આના કરતા આગળ બીજા ઉદાહરણો જોઈશું ત્યાં સુધી જય હિન્દ